નજર કરીએ અન્ય સમાચાર પર તો અમદાવાદ શહેરના અડાલજ ખાતે આજથી 4 અને 5 જાન્યુઆરી દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 2નું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા ધર્મસભાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ B2B મીટીંગ અને રોજગાર મેળો યોજાશે. ત્યારે કાર્યક્રમના અંતિમ દિવસે બ્રહ્મ ગૌરવ એવોર્ડનું પણ વિતરણ કરવામાં આવશે. 3,50,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આ ત્રિદિવસીય કાર્યક્રમમાં 3,00,000થી વધુ બ્રહ્મ પરિવારના લોકો ભાગ લેશે. B2B અને B2C મીટિંગ તથા રોજગાર મેળો તેમજ 200 ઉપરાંત ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પણ લગાવાયા છે. ત્યારે વિશિષ્ટ યોગદાન પ્રાપ્ત કરનાર 600થી વધુ બ્રહ્મ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. 1,000થી વધુ યુવા અને યુવતીઓને રોજગાર પૂરી પાડવાનો એક અંદાજ આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા, ચુંદડીવાળા માતાજી, પૂજ્ય જિજ્ઞેશ દાદા સહિત 150થી વધુ સાધુ સંતો અને કથાકારોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સહિત 101ના સ્વાગત સાથે ધર્મસભાની શરૂઆત કરવામાં આવી હતી. દ્વારા હેલ્થ કાર્ડની એક યોજના અમલીકરણ કરવામાં આવી છે. હેલ્થ કાર્ડની અંદર 500 જેવા ડોક્ટરો સમાજને સેવા આપવા માટે તત્પર રહ્યા છે. જે લોકો 20%થી માંડીને 50% સુધીનું ડિસ્કાઉન્ટ ગુજરાતના ડોક્ટરો આપવા તૈયાર થયા છે, જેમાં 70,000 જેવા હેલ્થ કાર્ડના ફોર્મ ભરાઈને આવ્યા છે. અને આ હેલ્થ કાર્ડની યોજના દાખલ કરનાર સમગ્ર ભારતની અંદર બ્રહ્મ સમાજ પ્રથમ ક્રમે છે. સાથે સાથે બીજું છે કે આ જે ઇવેન્ટ યોજાવા જઈ રહ્યો છે, આ ઇવેન્ટની અંદર ધાર્મિક આયોજન છે, જેમાં દશાવતાર ભગવાનના નવદુર્ગા, 12 જ્યોતિર્લિંગ અને રુદ્રાક્ષ, 1,25,00,000 રુદ્રાક્ષનું શિવલિંગ છે, બાળનગરી અને ફૂડકોર્ટનું પણ આયોજન છે.